का बच्चा बोला था, काशीवादी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करोगे करनी है बलिदान की। वंदे मातरम वंदे मातरम वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करोगे करनी है बलिदान की। अने तारीख 29 मार्च 1857 સવારનો પોર, બેરકપુરની સાવણી, બાજુનો બંગલો, બંગલામાં અંગ્રેજ અધિકારી, અંગ્રેજનો મોટો સાહેબ તૈયાર થઈ નાઈ અને પોતાની સાવણીમાં જાય એની પહેલા પોતાના ચર્ચમાં જવા માટે નીકળ્યો અંગ્રેજ ટોપાવાળો, અને એમાં બે ચાર જુવાનડા એના સૈનિકો હતા, એ હળી કાઢીને આવ્યા અંગ્રેજોના, આવીને કીધું સાહેબ હવે તમારે ચર્ચમાં નથી જવાનું, આપણી સાવણીમાં ચાલતી હાલો, કે કેમ શું છે, કે એક બમન પાગલ હો ગયા હે, એક બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે, કેમ ગાંડો થઈ ગયો, શું કરે છે, હડિયું કાઢે છે આપણી બેરકપુરની સાવણીમાં એક બ્રાહ્મણનો 30 વર્ષનો યુવાન, આમથી આમ હડિયું કાઢે છે અને એમ કહે છે કે એક પણ અંગ્રેજનો દીકરો સામે જોઉં અને હામી છાતીએ ધડ 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 જઈને ગોળીઓ ન દઉં તો હું મંગલ પાંડે નહીં, ભલા માણસ ભારતનો બેટડો નહીં, હામી હડિયું કાઢી રહ્યો છે ભલા માણસ, હો અને હડી કાઢીને હું ક્યાં કર રહા તું મંગલ પાંડે, નોકરી સે નિકાલ દેંગે તુજે, ક્યા કર રહા હે તુમ, પાગલ હો ગયે હો, શરાબ પિયા હે, ભાંગ પી હે, ક્યો એસે કર રહે હો, આમ ગોળી જેને કહેવાય હામી રાઇફલ ને નોંધી, અને તેથી 30 વર્ષનો યુવાન બ્રાહ્મણનો દીકરો મંગલ પાંડે એમ બોલેલો કે તમે કારતૂસની અંદર ગાયનું અને સુવરનું માંસ નાખો છો, અંગ્રેજ કાંઈ ના બોલ્યો, મૂંગો થઈ ગયો ટોપાવાળો સાહેબ, બીજી વાર તમે કારતૂસની અંદર ગાય અને સુવરના માંસનું મીટનું તેલ લગાવો છો, કાંઈ ન બોલ્યો, ત્રીજી વાર કીધો, આખરી વાર પૂછ રહા હું, ગાય કા ઓર સુવર કા માંસ કા તેલ નિકાલ કર વો કારતૂસ મેં આપ લગાતે હૈ, અંગ્રેજ કાંઈ ન બોલ્યો ને હામી છાતે થાડ 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 ગોળીયા દીધો ભાઈ મંગલ પાંડે, અને ગાંડો થયો એક પછી એક, અંગ્રેજોને મીંડો વીંધવા, કેટલાને ઉલાળી નાખ્યા, મારી નાખ્યા, અને પછી ઘાયલ થઈને પકડાઈ ગયો, અને ગઈ હમણાં જ તારીખ ગઈ 8 એપ્રિલ 1857, તેથી બ્રાહ્મણનો દીકરો દેશ માટે મંગલ પાંડે ફાંસીએ ચડી ગયો તો ભલા માણસ, આ ઈ દેશની ધરતી છે, કેટલા કેટલા બલિદાનો, જ્યારે જ્યારે અન્યાય થયો છે ત્યારે આ દેશના યુવાનો, આ દેશના મહાપુરુષો, પછી તમે કેટલા કેટલા મહાપુરુષોના અહીંયાથી સાહેબ નામ લેવા, જેણે જેને અન્યાય કર્યો છે એના અમે કોઈ દી પાછા ડગલા નથી ભર્યા, 6 લાખથી વધારે યુવાનોએ શહાદત હોરી ત્યારે આઝાદી મળી, અને આઝાદીના 75 વર્ષમાં કેટલા યુવાનોએ શહાદત હોરી દીધી છે, આજ પણ એ લડતા આવે છે, અને ત્યારે આવા હનુમાન જાગતા, હનુમાન બેઠા હોય, જગદંબાઓ હોય, ભગવાન હોય, પરમાત્મા હોય, એ બધાએ આપણું રક્ષણ કરે છે, પણ એક સરહદની માથે ઉભેલા યુવાનો જે ગોળીઓ આપણા માટે ખાય ને, એ પણ આપણા માટે એક એક હનુમાન છે ભલા માણસ, એટલું કામ કરે છે, એક એક ભગવાન છે, એ જ આપણા ભગવાન, અને એટલે હું કાયમ બોલ્યો છું કે તમારી સોસાયટીમાં કે તમારા ગામમાં કોઈ પણ એક પરિવારમાંથી સરહદમાંથી યુવાન સેનામાં ભરતી થયો હોય, એની પત્ની, એની બેન કે એની માં હામી મળે ને, એને બે હાથ જોડીને માથું નમાવ્યું છે તો કષ્ટભંજન રાજી થાય, ને પીછળે રાજી થાય, ને મોગલે રાજી થાય ભલા માણસ, બેન દીકરી એના પોરહ ઉપર જીવી જાય કે મારો પતિ અથવા મારો ભાઈ અથવા મારો દીકરો સરહદ માથે છે ને, એટલે આ ગામ મને મસ્તક નમાવે છે, બાકી એની વવારું ઉપર કોઈ ખરાબ દ્રષ્ટિ નાખશે ને, એની પેઢીઓ નાશ કરી દે આ કષ્ટફંદન અમને અને અમારી મોગલ ભલા માણસ, એ બહુ બહુ સાચી વાત છે, એટલા માટે પણ આ ગીતોની બધા છે, આ આપણી વાતોની મજા છે, પણ એવું એક ગીત જાઉંધી ન કહું તાઉંધી મને હોજરી ન વળે, એટલા માટે ખાય સિંહ ઘાસના હજાર દિન ભૂખે મરે, ચાતક પિયના વારી સર સરી તાનકો, મારતન ઉગેન પશ્ચિમ ભવના ભ્રમિત હોકે સોડે નહીં હરે હરી ધ્યાન કો, એસે હિ પ્રતાપ રાના તજે નહીં માન કો, હિન્દુ શાલીગ્રામ મહારાણા પ્રતાપ બિરલાજી, જેને બહુ મોટી કંપનીના માલિક તમે નામ સાંભળ્યું હોય બિરલા, બિરલાજીએ જ્યારે એના માણસોની ટીમને ફેળી કરીને એટલું કીધેલું કે હિન્દુસ્તાન મેં જો જો ધર્મસ્થલ હો વહાં ધર્મશાલા ના હો, એ તપાસ કર લો, સભી ધર્મશાલા સભી ધર્મસ્થળ પે અમે ધર્મશાલા બનાવી હૈ, જેટલા ધર્મસ્થળ છે હિન્દુસ્તાનમાં અમારે ધર્મશાળા બનાવી, અને બિરલાજીએ બનાવી, બધે બનાવી, અને છેલ્લે કહેવામાં આવ્યું કે બધાય ધર્મસ્થળ હવે છે એમાં ધર્મશાળા બની ગઈ છે, આપણે બનાવી છે અમુક હતી પહેલેથી, બિરલાજીએ કીધું કે હવે હિન્દુસ્તાનમાં એકું એવું સ્થળ નથી જ્યાં ધર્મસ્થળ નથી કે જ્યાં ધર્મશાળા
ન હોય તો કે નથી. બિરલાજીએ અંગત રીતે તપાસ કરીને પછી એને ટીમને ભેળી કરીને કીધું કે એક ધર્મસ્થળ એસા હૈ જહાં ધર્મશાલા નહીં હૈ મુજે બનાની હૈ. કે કોણ સા ધર્મસ્થળ? બિરલાજીએ કીધું ચિત્તોડ, ચિત્તોડગઢ. એના માણસોએ કીધું સર આપ ભૂલ રહે હૈ, વો કોઈ ધર્મસ્થળ નહીં હૈ. ચિત્તોડ ધર્મસ્થળ નહીં હૈ, વો તો એક રાજપૂત કા દુર્ગ હૈ, એક કિલ્લા હૈ, વો ધર્મસ્થળ નહીં હૈ, એક બડા કિલ્લા હૈ. અને તેથી બિરલાજીએ કીધું ઈ તમને કહું, બિરલાજીએ કીધું એ દુર્ગ હૈ, એ કિલ્લા હૈ ચિત્તોડ કા, એ મેં જાણતા હું, પર અગર જો એ ચિત્તોડ કા કિલ્લા નહીં હોતા તો હિન્દુસ્તાન કા કોઈ ધર્મસ્થળ નહીં હોતા, ઇસીલિયે ઉસકા વો ભી ધર્મસ્થળ હૈ, વહાં ધર્મશાલા બનાની ચાહીએ, એટલે મારે ગાવું પડે અહીંયા. પિચોતેર પાઘડી ના મે રે, પિચોતેર પાઘડી ના મે રે, અકબર ના એ કુકા મે રે, અણનામી તું એક આજીવન એક લિંગી નો એક નારા ભોરે, આવો વાત રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા રે. પુરાણ ને એ જ રંગ છે રે જા જેરા ભરતા પુરાણ ને.